તપાસની માંગ ઉઠી છે. વિરજી ઠુમરે આ અંગે સીએમ રૂપાણીને પત્ર લખ્યો છે અને પ્રેસ કોન્ફરન્સ હાલ તેઓ કરી રહ્યા છે. ગોળમાંથી બહાર કાઢવા હશે, દરમાંથી બહાર કાઢવા હશે તો આવી કમિટીની રચના મારફત જ થઈ શકશે. 9 લાખ વિદ્યાર્થીઓના ભાવિ સાથે જે આ સરકારે કૃત્ય કર્યું છે એ કૃત્યને ક્યારે પણ માફ કરી શકાય તેમ નથી. સરકારે ગુજરાતની જનતાની માફી માગવી જોઈએ અને આ વિદ્યાર્થીઓને પરીક્ષામાં જવા માટેનું બસ ભાડાનું ખર્ચ થયું છે તે અમે આ પાછી આપી દીધું. શું તમે કરી રહ્યા છો? આ તો તમે એક જે એની ઉપર ઘાવ પીડ્યો છે એની ઉપર નમક છેડવાનું કામ છે. એમને કેટલો ખર્ચ થયો છે, એના મમ્મી પપ્પાએ શું કામગીરી કરી છે, એના એના વડીલોએ શું કામગીરી કરી છે અને કેટલું એનું ટ્યુશન માટેનું ખર્ચ થયું છે? મને લાગે છે 500 કરોડથી વધારે ખર્ચ થયો છે. અને બસ ભાડામાં તમે તો મુખ્યમંત્રીની સભા કરતા હોય અને વડાપ્રધાનની સભા કરતા જ્યારે બસમાં મફત લોકોને લઈ જાઉં છું એવા બસ ભાડામાં નમક છાંટવાનું કામ કરો છો, ચલાવી શકાય તેમ નથી. ગુજરાતની ગરિમાને ચાખપ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ગુજરાતની ગરિમા હતી, સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીના નામ સાથે ગુજરાતનું ગૌરવ હતું, એ ગૌરવને ન ગૌરવંતું કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે.